નમસ્કાર મિત્રો હું પટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે હું આ વિડીયોમાં તમારા માટે મેથ્સની એક ધમાકેદાર લઈને આવ્યો છું તમે ત્રણ દસની પરીક્ષા આપો ત્રણ બારની પરીક્ષા આપો અને ગણિત વિષય હોય તો એની અંદર આ પ્રકારનો દાખલો પૂછાતો હોય છે એટલું જ નહીં તમે જ્યારે નોકરી માટે પરીક્ષા આપવા જાઓ ગુજરાત સરકારની હોય ભારત સરકારની હોય બેન્કિંગ એક્ઝામ હોય કે આવી કોઈ પણ એક્ઝામ હોય

ચાર પ્રકારના કુલ દાખલા છે એની ટ્રિક શીખવાડવાનો છું અને તમે આ રીત શીખ્યા પછી એકથી ત્રણ સેકન્ડમાં એનો સીધો જવાબ લખી શકો છો એમાં સૌથી પહેલો પ્રકાર છે વર્ગુણમાં વીસ વત્તા વર્ગણમાં વીસ વધતા વર્ગણમાં વીસ એમ અનંત વખત અથવા તો ઇન્ફિનિટી વખત તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે કેવી રીતે એનો સીધો જવાબ લખી શકાય તો તમારે અહીં આગળ જે સંખ્યા પુનરાવર્તિત થાય છે આમાં તમારે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં કે કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે કઈ સંખ્યા રિપીટ થાય છે વીસ કેટલી વખત ઇન્ફિનિટી વખત કયું નિશાન છે આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે વત્તા હોય તો વત્તા પ્રમાણે જવાબ આવશે ઓછા હોય તો જવાબ જુદો આવશે અને ગુણ્યા હશે તો જવાબ જુદો આવશે મિત્રો એટલે અહીં વત્તા આવે છે હવે આ જે સંખ્યા અહીં આપણને આપી છે એ સંખ્યા હું લઈશ વીસ અને એના એવા બે ભાગ પાડીશ કે જેનો તફાવત એક થતો હોય એટલે દાખલા તરીકે વીસના ઘણા બધા ભાગ પડી શકે છે દસ દો વીસ વીસ એકાવીસ પણ હું એવો ભાગ પસંદ કરીશ કે એ બે જે ભાગ પડે છે એ બે સંખ્યાનો તફાવત એક હોય એટલે એવો એક જ ભાગ શક્ય બનશે ચાર વીસ અન્ય સંખ્યા હોય તો તમારે આ જ રૂલ્સને વળગી રહેવાનું છે ચાર પંચા વીસ હવે વીસના મેં ભાગ પાડી દીધા ચાર વીસ તો અહીંયા આગળ વધતાનું નિશાન છે મિત્રો વત્તાનું નિશાન છે તો આ બેમાંથી જે મોટી સંખ્યા હોય ચાર અને પાંચમાંથી મોટી સંખ્યા પાંચ છે તો આપણો જવાબ સીધો જ પાંચ છે જ્યાં મિત્રો આપણો જવાબ આવી ગયો છે પાંચ જે છે આપણો જવાબ છે દાખલાનો એટલે એવું કહી શકાય કે વર્ગણું વીસ વત્તા વર્ગમાં વીસ વત્તા વર્ગમાં વીસ એમ અનંત વખત હોય ઇન્ફિનિટી વખત હોય તો આ પાંચ આપણો જવાબ છે હવે માની લો કંઈ અહીં ઓછા હોત તો આ દાખલામાં તો આપણો જવાબ મિત્રો ઓછા હોય તો નાની સંખ્યા લઈ લેવાની છે બાકી બધા નિયમો સેમ છે તો અહીં જવાબ ચાર આવત જો ઓછા હોત તો ચાલો ઓછાનો પણ એક દાખલો લઈ લઈએ એટલે વધુ ખબર પડે તમને વર્ગણમાં છપ્પન ઓછા વર્ગમાં છપ્પન ઓછા વર્ગમાં છપ્પન ઓછા વર્ગમાં છપ્પન એમ અનંત વખત છે હવે મેં તમને કહ્યું એ પ્રમાણે છપ્પનના બે ભાગ પાડવાના છે છપ્પનના ભાગ પડશે અને એવા ભાગ પાડવાના છે કે જે એ બે ભાગ એ બે સંખ્યાનો તફાવત એક જ હોય એટલે સાત અઢા છપ્પન થશે હવે મેં તમને કહ્યું આગળ નિશાન તમારે ધ્યાનમાં લેવાનું છે ઓછા નિશાન છે તો ઓછા નિશાન હોય તો નાની સંખ્યા એ આપણો જવાબ છે અને વધતા નિશાન હોય તો મોટી સંખ્યા આપણો જવાબ છે પણ અહીં તો ઓછા નિશાન છે માઇનસ છે એટલે આ જે નાની સંખ્યા છે આપણો સીધો જ જવાબ છે મિત્રો એટલે હું લખી શકું કે વર્ગણુંમાં છપ્પન ઓછા રોડમાં છપ્પન ઓછા રોડમાં છપ્પન એમ ઇન્ફિનિટી ટાઈમ્સ તો એનો જવાબ જે છે મિત્રો સાત આવશે તમને મેં બે પ્રકારના દાખલા શીખવાડી દીધા છે હવે ત્રીજો પ્રકાર જોઈશું આપણે એમાં વધતા પણ નહીં હોય ઓછા પણ નહીં હોય અને હવે જુઓ પાંચ 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 અને એની વચ્ચે નિશાન કયું છે તો કે ગુણાકારનું છે વધતા પણ નિશાન નથી ઓછા પણ નિશાન નથી હવે ગુણાકારનું નિશાન છે કેટલી વખત છે પાંચ અનંત વખત ઇન્ફિનિટી ટાઈમ્સ છે તો આનો જવાબ કેવી રીતે લખવાનો તો મિત્રો આ પ્રકારનો દાખલો હોય અને અહીં જે નંબર રિપીટ થતો હોય અને એ ઇન્ફિનિટી ટાઈમ્સ હોય તો સીધો એ જ નંબર એનો જવાબ છે મિત્રો તમારે અહીં પાંચ હોય તો સીધા જ પાંચ લખી દેવાનો છે અહીં માની લો કે સાત હતો હું સીધા જ સાત લખી દે જે નંબર એક્સ હોય તો તમારે અહીં સીધો જ એક્સ લખી દેવાનો છે એટલે આ ત્રીજા પ્રકારનો દાખલો થયો મિત્રો જ્યારે વત્તાય નથી ઓછાઈ નથી અને કોઈ એક નંબર ઇન્ફિનિટી ટાઈમ્સ વર્ગુણની અંદર રિપીટ થાય છે તો તમારે એનો સીધો જવાબ લખી દેવાનો છે પાંચ એનો એ જ નંબર અહીં જે હોય એ જ હવે ચોથો પ્રકાર જે છે એ કેવો છે ચાલો એ જોઈ લઈએ હા અહીંયા આગળ વર્ગુમાં પાંચ છે વર્ગુમાં પાંચ છે વર્ગુમાં પાંચ છે વર્ગુમાં પાંચ છે કેટલી વખત છે વર્ગમાં પાંચ એક બે ત્રણ અને ચાર વખત રિપીટ થાય છે પાંચ વખત પણ હોઈ શકે છ વખત પણ હોઈ શકે બે વખત પણ હોઈ શકે એ ડિપેન્ડ કરે છે દાખલા ઉપર અને આગલા દાખલામાં તમે જુઓ મિત્રો મેં શું બતાવ્યું હતું તમને એ ઇન્ફિનીટ ટાઈમ હતો જ્યાં ટર્મ્સ જે છે એ ઇન્ફિનિટી ટાઈમ્સ છે વર્ગમાં પાંચ છે એ અનંત વખત છે એટલે સીધો પાંચ જવાબ લખ્યો તો જ્યારે આ દાખલામાં તમે જુઓ એ ચાર જ વખત છે એ બે વખત હોઈ શકે ત્રણ વખત હોઈ શકે પાંચ વખત હોઈ શકે ચાર વખત પણ હોઈ શકે અને એ પાંચની જગ્યાએ બીજો કોઈ નંબર પણ હોઈ શકે છે તો આ પ્રકારનો દાખલો અહીં ઇન્ફિનિટી ટાઈમ્સ નથી લિમિટેડ ટાઈમ છે ફાઇવ કે કોઈ નંબર તો આ પ્રકારનો દાખલો કઈ રીતે ગણો તો એના માટે એક સીધું સૂત્ર છે મિત્રો જવાબ બરાબર એક્સની બેની એનઘાત ઓછા એક છેદમાં બેની એન ઘાત હવે હું તમને સમજાવી દઉં છું આ શું છે એક્સ એટલે જે સંખ્યા રિપીટ થાય છે એ અહીં પાંચ રિપીટ થાય છે એક્સની જગ્યાએ પાંચ આવશે એન એટલે કેટલી વખત રિપીટ થાય છે નંબર ઓફ ટાઈમ્સ રિપીટેશન જે એના છે એટલે એક બે ત્રણ અને ચાર વખત છે તો આ દાખલાનો જવાબ કેવી રીતે લખી શકાય અહીં પાંચ રિપીટ થાય છે એટલે એક્સની જગ્યાએ હું પાંચ લખીશ અહીં બે સૂત્રના બેના બે છે જુઓ મિત્રો પાંચ કેટલી વખત છે એક બે ત્રણ ચાર વખત છે આઠ એટલે બેની ચાર ઘાત ઓછા એક બે દુ ચાર ચની ચાર ઘાત એટલે અહીંયા સોળ આવશે બીજી રીતે કહું સીધી રીતે સાદુ રૂપ તો પાંચ એમ ના એમ બેની ચાર ઘાત લખી દેવાની સોળ અને ઉપર એક ઓછો કરી દેવાનો એટલે દાખલાનો જવાબ આવી ગયો આશા રાખું છું મિત્રો તમને આ રીત ખૂબ ઉપયોગી થશે અને આવી ઘણી બધી ટ્રીકના વિડીયો મેં બનાવીને મારી યુટ્યુબની ચેનલ પર મૂકેલા છે તમે જોશો અને એનો ઉપયોગ કરશો તો તમારા જે સ્કૂલની અંદર એક્ઝામ છે એમાં પણ ઉપયોગી થશે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ ટ્રીક તમને ખૂબ ઉપયોગી થશે